આ તસવીરો છે રાજસ્થાનના જલાના નેશનલ પાર્કની જેમને એક ડ્રોનની મદદથી કેદ કરવામાં આવી છે જે જમીનથી માત્ર ત્રીસ મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે ટેનેક્સ ઝૂમ કરી શકતા આ ડ્રોન એક સર્વેલન્સ સિસ્ટમનો ભાગ છે જેમને અહીં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે આ સિસ્ટમ અંતર્ગત અંદાજે બત્રીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ પાર્કમાં ઘણા ટાવર લગાવવામાં આવેલા છે આ ટાવર પર ત્રણસો ને સાહીઠ ડિગ્રી ફરી શકે તેવા હાઈ રિઝોલ્યુશન કેમેરા લાગેલા છે આ તમામ કેમેરા અહીંથી કેટલા કિલોમીટરના અંતરે કંટ્રોલ રૂમથી ઓપરેટ થઈ રહ્યા છે સ્ટેટિક કેમેરા પર કોઈ હલચલ જોવા મળે તો તરત જ એ જગ્યાએ ડ્રોન મોકલી શકાય છે જો કોઈ પ્રાણીને મદદની જરૂર હોય અથવા કોઈ જગ્યાએ બિનકાયદેસર કામ થતું હોય તો આ ડ્રોનની મદદથી ત્યાં સુધી નજર રાખી શકાય છે જ્યાં સુધી વન વિભાગના અધિકારી ત્યાં પહોંચી ન જાય અને આ સિસ્ટમ માત્ર દિવસે જ નહીં રાતના અંધારામાં પણ કામ કરી શકે છે કિસી ભી જંગલ મેં સબસે જ્યાદા મૂવમેન્ટ રાત મેં હોતી હૈ કે હે વો જાનવરો કી હો ય શિકારીઓ ઓર તસ્કરઓ કી ઇસી લિયે ઇસ ડ્રોન મે થર્મલ કેમેરાસ લગાયે ગયે હે જો રાત મે આપકે બોડી ટેમ્પરેચર કો ડિટેક્ટ કર સકતે હે એક પોર્ટેબલ ડિવાઇસ પર આ ડ્રોન્સ ન્યુ રેકોર્ડિંગ જોઈ શકાય છે real time ટ્રેકિંગ ની મદદ થી સરળતા થી તેના લોકેશન સુધી પહોંચી શકાય છે હાલમાં આ ડ્રોન ને મેન્યુઅલી ઓપરેટ કરવામાં આવી રહ્યા છે

એટલે કે શક્ય છે કે આ ડ્રોન પરસ્પર તેમજ જંગલમાં લાગેલા બીજા કેમેરા સાથે માત્ર વાત જ નહીં કરી શકે પરંતુ સર્વેલન્સ સાથે જોડાયેલા નિર્ણયો પણ જાતે કરી શકશે કંપનીનો દાવો છે કે આ કામ માટે ઉપયોગમાં લેવાતા ડિવાઇસના રેડિયેશન કોઈ પણ મોબાઈલ ફોનના રેડિયેશનથી ઓછા છે અને જંગલી જાનવરો માટે આ ટેકનોલોજી પૂર્ણ રીતે સુરક્ષિત છે જો કે બર્ડ હિટ અને ડ્રોન ક્રેશની શક્યતાઓને નકારી શકાય તેમ નથી તો એક પ્રોટેક્ટેડ એરિયામાં તેમનું ઉડવું કેટલું યોગ્ય છે રાજસ્થાન વન વિભાગનું કહેવું છે કે આ ટેકનોલોજી થી ના તો માત્ર જંગલની સુરક્ષા વધશે પરંતુ મેન વાઇલ્ડ લાઈફ કોન્ફ્લિક્ટ ઓછા કરવામાં મદદ મળશે